સમગ્ર વિશ્વમાં જ્યારે ભારતનો તિરંગો આજે લહેરાઈ રહ્યો છે, 75 વર્ષ આપણા દેશને આઝાદ થયા, આપણે એક જમાનામાં લાલ ઘઉં લઈને ખાતા હતા એ વખત આપણને આઝાદી પ્રાપ્ત થઈ હતી, અને આજે વિશ્વમાં આપણે 5મા સ્થાને પહોંચ્યા છીએ. આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે કીધું છે એમ કે ટૂંક સમયની અંદર જ આપણે સ્થિના ત્રીજા સ્થાને પહોંચવાના છીએ, અને 140 કરોડની જનતા, આખું ભારત એકમેક થઈને જ્યારે આગળ વધી રહ્યું હોય ત્યારે આજે પાટણ જિલ્લામાં સિદ્ધપુરમાં બધા જ પક્ષના ભાઈઓ, તમામ સ્કૂલના લોકો, વિદ્યાર્થી ભાઈઓ, અધિકારીઓ, પદાધિકારીઓ, સમગ્ર લોકોએ ખરેખર આ ગામની અંદર બધાએ ભેગા થઈને જબરજસ્ત 5000થી વધારે માણસની જ્યારે રેલી નીકળતી હોય, આપણા રાષ્ટ્રનો ધ્વજ જ્યારે ફરકાતો હોય, 15મી ઓગસ્ટે ચોક્કસ ફરકાવવાનો છે, તો આપણને આજે એમ લાગે કે આવતા જતા તમામ લોકો આપણા રાષ્ટ્રને સેલ્યુટ કરીને જ્યારે ખરેખર અભિનંદન પાઠવતા હોય ત્યારે મને વાતનો આનંદ છે. જે લોકો જોડાણા છે એમને ખૂબ ખૂબ દિલથી શુભકામનાઓ પાઠવું છું, અને સૌથી મોટો સંકલ્પ એટલે આપણે રાષ્ટ્રીય ભાવના, આપણા સૌમાં આજે રાષ્ટ્રીય ભાવનાનો સંકલ્પ લઈને આગળ વધીએ તે વાત સાથે ભારત માતા કી જય, ભારત માતા કી જય, વંદે.